नवसारी जिला में कोरोना फरीवार माथू चक्यो। आज 10 जेटला पॉजिटिव केस आया, 6 जेटला किशोर किशोरी संक्रमित, 15 થી 18 વયના યુવાઓને 3 જાન્યુઆરી થી વેક્સિન અપાશે। નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાની સંખ્યામાં એકાએક ચિંતાજનક વધારો થયો છે, જેને લઈને નિશ્ચિત બનેલા શહેરીજનોમાં ફરીવાર ફફડાટ જોવા મળી રહ્યો છે। દિવાળી બાદ એકાએક કોરોનાની ઘટતી ગયેલી સંખ્યાને કારણે શહેરીજનો બેદરકાર બન્યા હતા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો ક્યાંક ને ક્યાંક ભૂલાયા હતા અને લાંબા સમય બાદ વેપાર ધંધાની શરૂઆત થતા લોકો મુખ્ય ધારામાં પ્રવેશ્યા હતા અને જાણે નવસારી જિલ્લો કોરોના મુક્ત બની ગયો હોય એ રીતે રાજકીય કાર્યક્રમો પણ યોજાયા હતા। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થતા જ કોરોનાનો વધતો જતો આંક નાગરિકોમાં ચિંતા વધારી રહ્યો છે। નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 8 થી વધુ કેસો આવી રહ્યા છે, જેને પગલે આજે 10 જેટલા કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ ચિંતાજનક કહી શકાય કે તેમાં કિશોર અને કિશોરીઓ કોરોનામાં વધુ સંપડાઈ રહ્યા છે। આજે સંક્રમિત થયેલા 10 કેસ પૈકી 6 કિશોર કિશોરીઓ સંક્રમિત બન્યા છે, જ્યારે 3 ડિસેમ્બરથી શરૂ થનાર 15 થી 18 વર્ષના કિશોરો સંક્રમિત થઈ રહ્યા છે। કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જિલ્લામાં અસરકારક કામગીરી કરનાર જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી મેહુલ ડેલીવાળાએ સ્વૈચ્છિક રાજીનામું લેતા હવે જિલ્લામાં રોગચાળાના નિયંત્રણની કામગીરી અસરકારક થશે કે કેમ તે અંગે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે। જિલ્લામાં નોંધાયેલા કુલ કેસ 7400 છે, એક્ટિવ કેસ 49 થયા છે, ડિસ્ચાર્જ કેસ 5 અને કુલ ડિસ્ચાર્જ કેસ 7155, મૃત્યુ 1, કુલ મૃત્યુ 196 પહોંચ્યો। NTC News, નવસારી।